આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં વાવાઝોડું આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હમણાં આખા ગુજરાત રાજ્યમાં ભયનો માહોલ પણ બનેલો છે। હમણાં સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં વાવાઝોડા દ્વારા સર્જાયેલી તારાજી આપણી નજરે આવે છે। હમણાં આવી રહેલ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને કેટલાક હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ કરવામાં આવી છે। પણ મિત્રો, આજના આ વિડીયોમાં આ વાવાઝોડાની દેવાયત પંડિતે કરેલી આગમવાણીની વાત કરશું। મિત્રો, માણસ ગુજરાતી હોય અને દેવાયત પંડિત વિશે ન જાણતું હોય એવું બને જ નહીં। દેવાયત પંડિત ગુજરાતના મહાન સંત હતા જેમની આગમવાણીઓ અત્યારે પણ સાચી પડી રહી છે। તેમની આગમવાણીઓ સાચી પડતી હોવાથી તેમને આગમ ભાખ્યો એવા નામથી પણ બોલાવવામાં આવતું હતું। મિત્રો, વિડીયો શરૂ કરીએ એના પહેલા તમને દેવાયત પંડિતના જીવન પરિચય વિશે થોડુંક જણાવીએ। અને મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। દેવાયત પંડિત ગુજરાતના એક મહાન સંત કવિ હતા। તેઓ આગમના ભજનના રચયિતાઓમાં મુખ્ય ગણાય છે। દેવાયત પંડિતનો જન્મ 15મી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે થયો હતો અને તેમનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો। તેમના માતા પિતા ધર્મપરાયણ હતા જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કારો ઉતરેલા હતા। તેમના પિતાજી ગામમાં ઘોર પદુ કરતા હતા। આ ઉપરાંત ગામમાં આવેલ સાધુ સંતોને જમાડવા અને ધર્મ ઉપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી। કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થયેલું। આમ છતાં દેવાયત પંડિત પોતાના પિતાના સંસ્કારોને વળગી રહીને સાધુ સંતોની સેવા કરતા હતા। દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર જોવા મળે છે। કોઈ તેમને થાનના બ્રાહ્મણ, કોઈ બરડા બિલેશ્વરના હરિજન બ્રાહ્મણ, કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર, તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે। આથી દેવાયત પંડિતની જાતિ વિશે ચોક્કસ કંઈ કહી શકાતું નથી। એવામાં એક દિવસ દેવાયત પંડિત તરણેતરના મેળામાં જાય છે। ત્યાં તેમણે ઘણા બધા સાધુ સંતોના સંપર્કમાં આવે છે અને સંસાર પ્રત્યે રસ તેમનો ઉડી જાય છે। મેળામાંથી પાછા ફરીને દેવાયત પંડિત વંથલી ગામે નહીં પણ ગિરનારમાં જતા રહે છે। તે ગિરનારના જંગલોમાં ફરવા લાગ્યા અને સાધુઓની સેવા કરવા લાગ્યા અને તેમના જોડે સત્સંગ પણ કરવા લાગ્યા। આ સમયે તે એક શોભાજી મહારાજ નામના સંતના સંપર્કમાં આવ્યા છે। એ સંત સાથેના સત્સંગની દેવાયત પંડિતના માનસ ઉપર જબરી અસર પડે છે। તે તેમને ગુરુ બનાવે છે અને દેવાયત પંડિતે પોતાની પત્ની સાથે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં એક આશ્રમ પણ સ્થાપેલો જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિ અને સાધુઓની સેવા કરતા। તો આ હતું દેવાયત પંડિતનું થોડુંક જીવન ચરિત્ર। હવે દેવાયત પંડિતની વાવાઝોડાની ભવિષ્યવાણીની વાત કરીએ। દેવાયત પંડિત જેમને આગમના ભજનના રચયિતાઓમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે તેઓએ વાવાઝોડા વિશે લખતા કહ્યું છે કે પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહીં હોય નીર। અર્થાત પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા આવશે, પછી નદીઓમાં પાણી સુકાવા લાગશે। તો દેવાયત પંડિતની આ આગમવાણી સાચી પડી। હમણાના સમયે દર વર્ષે એક વાવાઝોડું આવે છે અને પહેલાના સમયમાં 5 વર્ષ કે એકાદ વર્ષોમાં વાવાઝોડું આવતું હતું, પણ હમણાંના કલયુગના સમયે દર વર્ષે એક વાવાઝોડું તો આવે જ છે। જેમ કે 2020ની શરૂઆતમાં મહા વાવાઝોડું આવ્યું હતું અને 2021ની શરૂઆતમાં પણ આવ્યું હતું। 2019માં વાયુ વાવાઝોડું આવ્યું, પછી ક્યાર વાવાઝોડું, જેમ કે 2021માં ગુલાબ વાવાઝોડું આવ્યું અને 2020ની શરૂઆતમાં જ મહા વાવાઝોડું આવ્યું હતું। 2019માં વાયુ વાવાઝોડું આવ્યું હતું અને એના પછી ક્યાર વાવાઝોડું અને એના જેવા ઘણા બધા વાવાઝોડા આ 5 વર્ષના સમયગાળામાં આવી ગયા છે। તો મિત્રો, એમ કહી શકાય કે દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી આ બધી ભવિષ્યવાણીઓ હમણાંના સમયમાં સાચી પડી રહી છે। તેમણે જે વાવાઝોડાની ભવિષ્યવાણીઓ કરી હતી તેઓ તો સાચી પડી જ રહી છે। પણ મિત્રો, હવે તમને દેવાયત પંડિતની એવી ભવિષ્યવાણીઓ જણાવીએ જે હમણાંના સમય પ્રમાણે સાચી તો છે જ અને એના સિવાય આગળના સમયમાં સાચી પડશે। દેવાયત પંડિતે કહ્યું છે કે ધરતી માથે હેમર હાલશે, સુન
जूना नगर मोजार लखमी लूटासे लोको तणी नहीं एनी राव के फरियाद। देवायत पंडित आ पंक्तियों में जणावे छे के धरती ऊपर युद्धना वाहनों चालसे, नगरो सूना थवा लागसे, लक्ष्मी अर्थात संपत्ति अने स्त्री बन्ने लूटासे, लोको तेनी राव के फरियाद पण नहीं सांभळे। अत्यारे आपणे जोईए छीए के आपणी आजूबाजू कंईक आवो ज माहोल छे। हमणाना समय में युद्धो चाली रह्या छे अने हमणाना समय में लक्ष्मी पण लूटाय छे। स्त्री नी वात करिए के पछी संपत्ति बन्ने लूटाय छे। तो मित्रों, देवायत पंडिते जे भविष्यवाणीओ करी हती ए आजना आ समय में साची पड़ी रही छे अने देवायत पंडित नी आ भविष्यवाणी अने वावाजोड़ानी भविष्यवाणी साची पड़ी छे। देवायत पंडित आगळ कहे छे के खोटा पुस्तक खोटा पानिया, खोटा काजीना कुरान, असल जादी चूड़ो पहर छे एवा आगमना एंधाण। देवायत पंडित कहे छे के पुस्तकोनी कोई किंमत नहीं रहे, एटले के जे पण धर्म ग्रंथो छे एनी कोई किंमत नहीं रहे अने ज्ञानीओनी पण कोई किंमत नहीं रहे। शास्त्रो के पछी धर्म ग्रंथोनी कोई पण वातो मानसे नहीं। शास्त्रो अने धर्म ग्रंथोनी वातो ने बधा लोको खोटी कहेशे। जे सूरवीरो अने निडर व्यक्तिओ हशे ते डरपोकनी जेम बेसी जशे अने कलियुग आवता आवता धनवान लोक बड़वान अने निडर बनी जसे। देवायत पंडित आगळ कहे छे के पोरोरे आव्यो संतो पापनो, धरती मांगे छे भोग, केटला खड़गे सहारशे तो केटलाक मरशे रोग। देवायत पंडित आमा एवुं कहेवा मांगे छे के संतो ए पापनो आश्रो लेशे, धरती प्राणियो वनस्पतिओनो नाश करवा लागशे, केटलाक लोको युद्धना कारणे मरशे तो केटलाक लोको भयानक रोगोथी मरशे। तो देवायत पंडितनी आ भविष्यवाणी साची पड़ी। 2020 एक भयंकर रोग आव्यो जेनुं नाम हतुं कोरोना अने आ कोरोना ने कारणे घणा बधा लोको मार्या गया। अने मित्रो, देवायत पंडितनी ए भविष्यवाणी पण साची पड़ी के युद्धोमां केटलाक लोको मरशे। मित्रो, जो विश्वयुद्धोनी वात करीए तो विश्वयुद्धोमां आखी दुनियामां अर्धी दुनिया खत्म थई गई हती, एटले के आखी दुनियाना लोको माथी अर्धी दुनियाना लोको मरी गया हता। तेथी एवुं कही शकाय के देवायत पंडित द्वारा करवामां आवेली बधी भविष्यवाणीओ साची छे। अने मित्रो, तमने जणावी दईए के आ बधी भविष्यवाणीओ 15मी सदीनी भविष्यवाणीओ छे। देवायत पंडित कांकरिया तळाव अने अमदावाद विशे पण थोड़ुंक भविष्य भाख्युं हतुं ते जाणीए। कांकरिया तळावे तंबु तणाशे, 100 गावनी सीम, रूढ़ी दिशे ने रड़ियामणी, भेड़ा अर्जुन ने भीम। एवा दिवसो आवशे के कांकरिया तळावे अर्जुन अने भीम साथे कल्की अवतार तंबु ताणशे अने पोताना युद्धनुं एलान करी देशे, जेमां घणा बधा लोको मरशे अने आ युद्धनुं अंत पछी सतयुगनी स्थापना थशे अने कलियुगनुं अंत थशे। तो मित्रो, आ भविष्यवाणी हती देवायत पंडितनी, जेमां तेमणे वावाझोड़ानी वात करी हती अने एना सिवाय आपणे जाण्युं देवायत पंडितना जीवन परिचय विशे, जेमां तेमनुं क्यारे जन्म थयो हतो, तेमना माता पिता अने तेमना गुरु नी वात करी। अने मित्रो, एना पछी आपणे वावाझोड़ानी भविष्यवाणी सांभळी, एमां जाण्युं के क्यारे क्यारे वावाझोड़ा आव्या अने देवायत पंडितनी आ भविष्यवाणी साची पड़ी। तो मित्रो, आजनो आ वीडियो तमने केवो लाग्यो ए अमने कॉमेंट करीने जणावजो। तो आपणे फरी मळीशुं आवाज एक मजेदार वीडियोनी साथे। त्यां सुधी जय हिंद, जय भारत।